विद्यार्थी मित्रों आज अपने धोरण सात की अंदर प्रकरण 12 बीजगणितीय पदावली प्रकरण नो अभ्यास करीशु। तो सौथी पहला अपने जाणी लईए के पदावली शू छे। अपने धोरण 6 की अंदर अभ्यास करी चुक्या छे के अलग अलग जे पदों होय ए भेगा थई अने एक गणितीय पदावली बनावे छे। तेनो आगर अपने अहीं अभ्यास करीए तो सौथी पहला जोईए अहीं एक खाली जगह केटली खाली जगह अमे लखेली छे। खाली जगह प्रमाणे आगर समझता जईशुं। सौथी पहली खाली जगह छे x ना 3 गणा मां 2 उमेरતાની पदावली खाली जगह छे। तो x ना 3 गणा એટલે શું કરીશું આપણે x ના 3 ગણા કરવા માટે x ની આગળ શું લખીશું તો 3 લખીશું એટલે એના 3 ગણા થઈ ગયા। ધોરણ 6 માં આપણે શીખી ચૂક્યા છે કે જે પણ ચલ આપેલા હોય એટલે કે એબીસીડીના અક્ષર જેને આપણે ચલ કહીએ છીએ ચલના જેટલા ગણા કરવા હોય એ સંખ્યા આગળ લખવાથી એટલા ગણા થઈ જશે એટલે કે 3 ગણા કરવા માટે આગળ શું લખ્યું 3 તો 3x માં 2 ઉમેરતા ઉમેરતા છે એટલે શું કરીશું સરવાળાની નિશાની બે ઉમેરવાના છે એટલે લખીશું વત્તા 2 આપણો થશે જવાબ 3x વત્તા 2। બીજી ખાલી જગ્યા ઋણ અથવા તો ઓછા 4xy ની 3 ઘાતમાં સહગુણક ખાલી જગ્યા છે। હવે આ પણ આપણે ધોરણ 6 માં અભ્યાસ કરી ચૂક્યા છે સહગુણક અને ઘાતનો। સહગુણક કોને કહે છે તો આગળ જે અંક આપેલો હોય તેને આપણે શું કહે છે તે ચલનો સહગુણક અથવા તો તે પદનો સહગુણક। તો અહીંયા આગળ આપેલું છે xy ની 3 ઘાત ની આગળ શું છે સંખ્યા તો ઓછા 4 છે એટલે આનો સહગુણક શું થશે ઋણ 4। જો અહીંયા આગળ નિશાની ન હોય માઇનસ ની તો વત્તા 4 અથવા તો ખાલી આપણે 4 એકલા લખી શકીએ છીએ। કદાચ એવું પણ આપેલું હોય કે કોઈ સંખ્યા જ ન આપેલી હોય ફક્ત ચલ આપેલા હોય એબીસીડીના અક્ષર આપેલા હોય તો કોઈ સંખ્યા ન હોય તો આપણે 1 ને આપણે શું ગણીએ છીએ તેનો સહગુણક ગણીએ છીએ। આગળની ત્રીજી ખાલી જગ્યા જોઈએ 9x ઓછા 6y વત્તા 4 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે। હવે અહીંયા આગળ કેટલા પદ આપેલા છે તે આપણે જોવાનું છે। જે બહુપદીની અંદર ફક્ત એક પદ આપેલું હોય તો આપણે એને એકપદી કહીએ છીએ, બે પદ આપેલા હોય તો આપણે એને શું કહીએ છીએ દ્વિપદી કહીએ છીએ, અને 3 પદ આપેલા હોય તો આપણે એને શું કહીએ છીએ ત્રિપદી કહીએ છીએ। અહીંયા આગળ કેટલા પદ છે તો 1 2 અને 3 પદ છે। બહુપદીમાં 3 પદ છે એટલે જવાબમાં હું શું લખીશ કે આ શું છે ત્રિપદી એટલે કે 3 પદ, 3 પદ આપેલા છે અથવા તો ફક્ત 3 એકલા લખી દઈએ તો પણ ચાલશે। કેટલા પદ છે તો અહીંયા આગળ કેટલા પદ આપેલા છે 3 પદો આપેલા છે। ચોથી ખાલી જગ્યા જોઈએ જે બહુપદીમાં બે પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય। હવે મેં અત્યારે તમને સમજાવ્યું એમ કે જે બહુપદીની અંદર એક પદ હોય તેને એક પદી કહીએ છીએ, અહીંયા બે પદ આપેલા છે બે પદ હોય તો આપણે શું લખીશું જવાબમાં દ્વિપદી, અને 3 પદ આપેલા હોય તો આપણે ત્રિપદી લખી શકીએ છીએ। આગળ y ની 3 ઘાત ના અવયવો, હવે y ની ઉપર 3 લખેલા છે તો y ની ઉપર 3 ઘાત છે, y ની એટલે 3 ઘાત લખેલી છે 3 ઘાત લખેલી છે, એનો અર્થ શું થયો એના અવયવ લખવા માટે y ને 3 વખત y ગુણ્યા y ગુણ્યા y આપણે લખી શકીએ છીએ। આગળ છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ y નો 5મો ભાગ 8માં ઉમેરતાની પદાવલી ખાલી જગ્યા છે। y નો 5મો ભાગ, હવે y નો 5મો ભાગ કરવાનો છે એટલે શું લખીશું સૌથી પહેલા તો y ના છેદમાં 5મો ભાગ કરવાનો છે એટલે ભાગ્યા 5 અથવા તો નીચે 5 લખી શકીએ છીએ। હવે 8માં ઉમેરતા એટલે 8માં ઉમેરવાનો છે તો વત્તા 8 લખી પાછો તો પણ ચાલે અથવા તો 8 ને આગળ લખી દઈએ આપણે તો પણ ચાલે એટલે જવાબ આપણો શું થશે y વત્તા 8 ના y 8 y ના છેદમાં 5 એ આપણો થશે જવાબ બરાબર। કારણ કે એનું શું હતું કે y નો 5મો ભાગ 8માં ઉમેરતા 8માં ઉમેરવાનો છે એટલે મેં 8 ક્યાં લખ્યા છે આગળ લખ્યા છે સરવાળામાં પાછળ લખીએ તો પણ જવાબ સાચો છે। આગળ લઈએ સાતમી ખાલી જગ્યા 5x2y અને 5xy2 અથવા તો બે ઘાત ખાલી જગ્યા પદો છે। હવે અહીં આગળ આપણને કેવા પદ છે એ પૂછ્યું છે બરાબર, એક પદી છે દ્વિપદી છે કે ત્રિપદી એ નથી પૂછ્યું પણ કેવા પદો છે। હવે અહીંયા આગળ આપણે એ પણ જોઈ શકીએ છીએ કે બે બંને પદોની અંદર જ્યારે
ભલે ચલ ગુણક સરખા હોય કા તો અલગ અલગ હોય પરંતુ જે ચલ આપેલા છે એ ચલની ઘાત સરખી હોય તો આપણે એને સજાતીય પદ કહીએ છીએ અને ચલ જે આપેલા હોય એટલે કે એબીસીડીના અક્ષરો એની ઘાત અલગ અલગ હોય તો આપણે એને શું કહીએ છીએ વિજાતીય પદ કહીએ છીએ તો અહીં આગળ જે ચલ આપેલા છે એની ઘાત અહીંયા x ની ઉપર બે ઘાત છે જ્યારે x ની ઉપર ઘાત નથી પરંતુ y ની ઉપર બે ઘાત છે એટલે કે ઘાત અલગ અલગ છે ઘાત અલગ અલગ છે એટલે આપણે કયા પદ લખીશું વિજાતીય જો ચલની ઘાત સરખી હોય તો આપણે એને સજાતીય કહે પરંતુ અહીં આગળ ઘાત કેવી છે જુદી જુદી છે એટલે આપણે એને શું કહીશું વિજાતીય પદ કહીશું એટલે જવાબમાં અહીં આગળ આવશે કેવા પદો છે તો વિજાતીય પદ છે હવે આપણે જોઈએ છે આગળ પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 એમાં આપેલું છે કે નીચેની બાબતોની પદાવલી લખો એટલે કે અહીંયા આગળ આપણને વિધાન સ્વરૂપે આપેલું છે તેને આપણે શું કરીશું સમીકરણ ગાણિતિક સમીકરણ સ્વરૂપે અહીંયા લખીશું તો પહેલું જોઈએ x માંથી y બાદ કરી પરિણામના અડધામાંથી 5 બાદ કરતા હવે x માંથી y બાદ કરી પહેલા શું આપેલું છે કે x માંથી y બાદ કરવાના છે એટલે અહીંયા હું શું લખીશ કે x એમાંથી y ને આપણે બાદ કરીશું બાદ કર્યો એટલે કે થયા x - y ત્યારબાદ શું કરવાનું છે પરિણામના અડધામાંથી 5 બાદ કરતા પરિણામના અડધા કરવા માટે આપણે છેદમાં શું લખીએ છે તો છેદમાં લખીશું 2 પરિણામના અડધામાંથી અડધા કરવા માટે આપણે લખીએ છે છેદમાં 2 એટલે કે ભાગ્યા 2 માંથી 5 બાદ કરતા આમાંથી શું બાદ કરીશું 5 ને બાદ કરવાના છે એટલે આપણો જવાબ થશે x - y / 2 - 5 આપણો જવાબ છે પહેલાનો આપણે આ થઈ બની ગઈ પદાવલી બીજું છે p અને q ના ગુણાકારના ત્રણ ગણામાં બે ઉમેરતા p અને q ના ગુણાકારના તો આપણે શું લખીશું પહેલા તો p અને q ના ગુણાકાર માટે p / q લખી શકાય અથવા તો p q એટલું લખી દઈએ તો પણ ચાલે કારણ કે બંને વચ્ચે ગુણાકાર સંબંધ આવી જશે ગુણાકારના ત્રણ ગણા કરવા માટે આગળ આપણે શું લખવું પડે 3 એટલે કે થઈ ગયું 3pq માં 2 ઉમેરતા વત્તા 2 આવું લખી શકાય અથવા તો આને કૌંસમાં લખો તો પણ ચાલે કે 3pq વત્તા 2 લખશો તો પણ જવાબ સાચો છે હવે આગળ લખીએ ત્રીજું x અને y ના સરવાળાના વર્ગમાંથી 3 બાદ કરતા જો અહીંયા આગળ આપણે ધ્યાનથી જુઓ શું આપેલું છે તો x અને y ના સરવાળાના વર્ગમાંથી તો પહેલા લખીશું x અને y બંનેનો સરવાળો એટલે x - y લખ્યું ના સરવાળાના વર્ગમાંથી વર્ગ કરવા માટે આપણે શું લખવું પડે ઉપર 2 ઘાત હવે બંને x નો વર્ગ કે x નો વર્ગ અને y નો વર્ગ એવું નથી આપ્યું x અને y ના સરવાળાના વર્ગમાંથી તો x અને y નો સરવાળો પહેલા કરી ઉપર આપણે શું લખીશું વર્ગ કરવા માટે 2 ઘાત લખી થી 3 બાદ કરતા છે હવે આપણે શું લખીશું 3 બાદ કરવા માટે -3 એટલે થઈ જશે આપણો જવાબ x - y ની 2 ઘાત -3 હવે ત્રીજો ચોથો દાખલો જોઈએ ચોથા પ્રશ્નમાં આપેલું છે x ના ઘનમાંથી y નો વર્ગ બાદ કરી પરિણામને 2 વડે ભાગતા હવે જો પહેલા શું આપેલું છે તો x ના ઘનમાંથી ઘન એટલે કે 3 ઘાત આપણે 3 નો ચોમાં શીખ્યા છે કે વર્ગ હોય એટલે ઉપર આપણે 2 ઘાત લખીએ છીએ અને ઘન હોય એટલે કે 3 ઘાત લખીએ છીએ તો અહીંયા આગળ આપેલું છે x ના ઘનમાંથી તો x નો ઘન કરવા માટે હું શું લખીશ ઉપર 3 ઘાત y નો વર્ગ બાદ કરી બાદ તો કરવાનું છે કોને બાદ કરવાનું છે y ના વર્ગને પરિણામને 2 વડે ભાગતા આના ભાગ્યા 2 લખો આમ તો પણ ચાલે અથવા તો છેદમાં લખી દો તો પણ ચાલશે જો આખાના છેદમાં આપણે 2 લખી દઈએ તો પણ આપણો જવાબ સાચો છે આગળ જોઈએ પ્રશ્ન 5 પાંચમું ઉદાહરણમાં આપેલું છે કે x ના 2 ગણામાંથી y ના 3 ગણા બાદ કરી 5 વડે ભાગતા સોરી પહેલા શું કરવાનું છે તો x ના 2 ગણામાંથી એટલે x 2 ગણા કરવા માટે આપણે શું લખીશું આગળ 2 એટલે થઈ ગયા 2x માંથી y ના 3 ગણા બાદ કરી એમાંથી શું બાદ કરવાનું છે તો y ના 3 ગણા એટલે કે 3y બાદ કરવાના છે 5 વડે ભાગતા એટલે આખા પરિણામને આપણે શું કરીશું 5 વડે ભાગતા કરવા માટે છેદમાં 5 લખી દઈએ તો પણ ચાલે અથવા તો ભાગ્યા 5 કરી દઈએ તો પણ સાચું છે એટલે આપણો જવાબ આવશે આ 2x - 3y / 5 તો
આ વિડિયોની અંદર આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીએ છીએ પાર્ટ 2 ની અંદર આગળ આપણે પદાવલીના કેટલાક સરવાળા કેટલાક સહજાતીય પદો વિજાતીય પદો સહગુણક ઘાત એકપદી દ્વિપદી ત્રિપદીમાં વર્ગીકરણ એ બધું આપણે આગલા વિડિયોની અંદર અભ્યાસ કરીશું।